માણસા સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડનો આઈસીયુ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. માણસા સિવિલ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ બને તે માટે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ માહિતી મેળવી સૂચનો કરતા હોય છે, જે બાદ માણસા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર કાનનબેન શુક્લના અધ્યક્ષ સ્થાને 10 બેડવાળો આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં દર્દીઓને તમામ સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ આઈસીયુ જરૂરિયાતવાળા દર્દીઓને ગાંધીનગર જવું પડતું હતું. આ અંગે ડૉક્ટર પ્રશાંતભાઈ ઠક્કરે માહિતી પણ આપી હતી. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા. મારું નામ ડૉક્ટર પ્રશાંત છે, એમડી ફિઝિશિયન. આપણે ફૂલ ટાઈમ ફિઝિશિયન જનરલ માણસા હોસ્પિટલમાં આપણા અંતર્ગત 1 જૂનથી 10 બેડનું આઈસીયુ ચાલુ કરવામાં આવ્યું છે. આપણે અમારા સુપ્રિન્ટેન્ડ મેડમ, આરએમઓ સાહેબ અને સ્ટાફ, મેટ્રન બધાની મદદથી અહીંયા કને આપણે એન્ટી હાઇપરટેન્સિવ પેશન્ટ, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, પોઈઝનિંગ પેશન્ટ, આપણી પાસે વેન્ટિલેશન પણ અવેલેબલ છે અને બધી કાર્ડિયક સર્જરી પેશન્ટને અહીંયા કેર થાય છે. અહીંયા અંતર્ગત આપણા સ્ટાફ સાથે મળીને અને આપણે બધા અહીંયા 10 બેડના આઈસીયુ ચાલુ કર્યું છે, તો સુપ્રિન્ટેન્ડન્ટ મેડમનો આભાર માનું છું હું. અને અહીંયા બધા પેશન્ટને આઈસીયુ કેર કરવામાં આવે છે પ્રોપર, અને રિપોર્ટો, સોનોગ્રાફી, એક્સરે બધું પીએમ જે અંગત અહીંયા થઈ શકે છે. તો બધાએ આ વાતના અહીંયા એડમિટ થવા માટે વિનંતી છે અને આના માટે બધાનો આભાર માનું છું.